બધું ગમે ન્યા પડ્યું છે. વાહ, ઠેબે આવે. હા, શું કરો છો? આ થોડુંક ઓટલા ઉપર કામ કરું છું. બધું પડ્યું છે. કેવું જો? ઓટલો નહીં, પ્લેટફોર્મ કહેવાય. પ્લેટફોર્મ શું કહેવાય? એવું ન આવડે અમને, આવું જ આવડે. ઓટલો જ બોલીએ અમે તો. લાવો, તમે આ બાજુ ઉતારો, હું બધું કામ કરી નાખીશ. અરે પણ મને કરવા દે, પછી તું જ આદીને કહીશ કે બા કઈ કામ નથી કરતા. અરે બા નહીં કહું. અરે મમ્મીજી, તમે સમજો, મેં વિચાર કર્યો કે તમે જાત્રાએ જવાના છો, થાકી જાય ને માણસ, એટલે મને થયું કે હવે મારામાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. હું સુધરવાની કોશિશ કરી રહી છું, પણ મને ખબર જ હતી કે હું તમને કામની હેલ્પ કરવા આવીશ ને, એટલે તમે આવું જ કંઈક બોલશો. કારણ કે હંમેશા એવું થાય છે, હું કામ કરું છું ને તું આદિને એમ કહે છે કે બા કાંઈ કામ નથી કરતા. કહ્યું ને, મારી ભૂલ થઈ ગઈ, સોરી. કાન પકડું, તમે કહેતા હોય તો તમારી માફી માંગું, પગે પડું. એ બધું કાંઈ કરવાની જરૂર નથી, પણ જે સાચું હોય ને એ કહેવાય. સાચું તો કહ્યું, સાચાને સિંગડા તો ઉગે નહીં. જોયું ને, એક તો હું તમારી માફી માંગવા આવી છું, અને ઉલટાના તમે મારા પર જ ગુસ્સો કરો, તો કેમ ભેગું થાય? એમ નથી કહેતી હવે. એ આદિને જે હોય ને એ સાચું કહેવાય. હું કામ કરતી હોઉં તો કેવું જ જોઈએ ને કે કરે છે. અરે પણ હવે હું જ સુધરી ગઈ છું, પછી આદિત્યને ખોટું બોલવાની ક્યાં વાત આવશે? હવે હું જ એમને કોઈ ખોટી વાત નહીં કરું, જે હશે ને સાચું જ કહીશ. જેમ કે તમે કામ કરતા હશો તો તમારું કહીશ, હું કામ કરતી હશ તો મારું કહીશ. એ બધું છોડો, આ તમે જાત્રાએ જવાના છો, કઈ તૈયારી કરી કે નહીં? ના ના, હજી તો કપડાં મેં ધોવામાં નાખ્યા જ નહીં. અત્યારે ઘડી કરીને બેગમાં મૂકીશ, અને મારી દવાઓ જેટલી છે એ બધું વીણી વીણીને લઈ લઉં. પણ મને એક વાતની ખબર ન પડી. શું? કે તારામાં આટલો બધો સુધારો કેવી રીતે આવ્યો? અરે રે, કહ્યું તો ખરા કે તમે જાત્રાએ જવાના છો, આ તમે પુણ્ય કરવાના છો ને, તો હું પણ અહીંયા થોડા પુણ્ય કરવા માંગુ છું કે ઈશ્વર તમે મને સદબુદ્ધિ આપો. હા, આજ સુધી મેં તમને હેરાન કર્યા કે નહીં? હવે એ વાતનો બદલો તમારે આપવો જ પડશે ને. હું તમને શું કહું છું, હું તમને હમણાં પૈસા આપું. હમણાં શું કામ? અત્યારે જ આપો, ઉભા રહ્યો. પૈસા આપે છે? પણ કેમ, આટલી બધી મહેરબાન થાય છે? જો, આ પૂરેપૂરા 5000 રૂપિયા છે. પકડો પકડો પકડો. આટલા બધા પૈસાનું શું કરીશ? પકડો તો ખરા. હા, જો, તમારા માટે નાસ્તો, મીઠાઈ, વસ્તુ જે પણ કાંઈ લાવવું હોય ને, એ બધું આ પૈસામાંથી લાવજો. અને ઘટે ને તો તમે સંકોચ નહીં કરતા, મને કહેજો, હું બીજા 5000 આપીશ. પણ હું એમ કહું છું કે હજી તો હું જાત્રાએ ગઈ નથી, તો એ પહેલાં તારામાં આટલી બધી સારી બુદ્ધિ કેવી રીતે આવી ગઈ? 3 વખત કહ્યું તોય માણસને સમજાતું નથી. તમારી ઉંમર થઈ ગઈ છે, તમે હવે છે ને મગજમાં યાદ નથી રાખી શકતા પૂરેપૂરું. હા, નોટિસ કર્યું મેં આજે. ના ના, સાચું કે ને? લે, શું છે? કહું તો ખરા, આ 5000 રૂપિયા હું તમને મફતમાં આપું છું. તમને શું લાગે છે, હું પહેલા જેવી મીરા હોત તો 5 રૂપિયા આપત ખરા? નહીં ને, તો પછી સુધરી ગઈ છું. હા, પણ મારી વાત સાંભળ. સવારે ખાલી અહીંયાથી થોડુંક જ આગળ જવાનું હોય મંદિરે, અને હું આદિને કહું કે તું ઓફિસે જતા જતા મને મંદિરે મૂકી જા, તો એ ના પાડે ને તું ના પાડતી હોય, તો આજે અચાનક છે જાત્રાએ જવાનો મારા માટે પ્લાન કર્યો અને આટલા બધા રૂપિયા આપ્યા, એ કેમ? સારા કર્મો મમ્મીજી, સારા કર્મો કરવા જઈ રહ્યા છીએ અમે લોકો. અમે બંને માણસ વિચાર કરીએ છીએ કે મા બાપની સેવા કરીએ ને તો મેવા મળે. હજુ તો અમે 2 છીએ, કાલ સવારે અમે 3 થશું, અમારો દીકરો આવશે, અને જો અમને આમ હેરાન કરશે તો, એટલે અમે અત્યારથી જ સારું કરવાનું વિચારીએ છીએ. અને આમ પણ તમને ખબર છે, આ મા પોતાના દીકરાની, બાપ પોતાની દીકરીની, પોતાની જુવાની, મા જેનું ભવિષ્ય લખતા હોય છે. હું તમને સમજાવું કેમ. જો, અત્યારે હું તમારી સાથે ગેરવર્તન કરું ને, તો કાલ સવારે મારા દીકરાની વહુ મારી સાથે ગેરવર્તન કરે 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 ને કરે કરે કે નહીં? કરે કરે. અને એ જ રીતે જો તમારો દીકરો મને હેરાન કરે, અથવા મને કાંઈ મારઝૂડ કરે, અપશબ્દો બોલે, આવું કરે ને, તો એની દીકરીને પણ એવો જ છોકરો મળે જે એને એવી રીતે હેરાન કરે. ઠીક છે, આ બધું મને ન સમજાણું ને, ન સમજાણું, પણ આમ જ હોય નથી, તો હું આ બધું હું લેવા જાઉં અને લઈ આવું બજારમાં જઈને. તું આવીશ મારી આરે? બા, મારા મમ્મીએ મને છે ને બહુ સારી સલાહ આપી છે કે કોઈ પણ જગ્યાએ સાસુની સેવા કરવી ને વહુની ફરજ હોય છે, અને ગમે ત્યાં બહાર જઈને તો એમની જાતે એમને ખુલ્લીને શ્વાસ લેવા દેવો જોઈએ. એટલે તમે જાઓ, તમને જે વસ્તુઓ ગમે ને લઈ આવો, તમને જે ભાવતું હોય, જે નાસ્તો, જે વસ્તુ, મીઠાઈ, કાંઈ પણ જાતે લઈ આવો. હું આવીશ ને તો વળી કચકચ કરીશ. તારા માટે કઈ લેતી આવું? કઈ જ નહીં,
બસ તમે તમારું કરો ને ખટે ને તો મને કહેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બુઢિયા 5000 રૂપિયા આપવા પડ્યા. મને તો એમાં તો કા બહુ બુદ્ધિવાળી છે, તમારા જેવું જ છે, અડધું સમજે નડધું ઉપરથી જાય. વાવ. 575 વાર કીધું છે કે વેવાઈની ત્યાં જાય ને તો બગબગ નહીં કરવાનું, પણ તમને નાક વાળીને ગમે એટલી વાર કહીએ ને તો તમારા મગજમાં ઉતરતી નથી વાત. અને મેં તને 1100 વાર કીધું છે કે આપણે વેવાડની ત્યાં જઈએ ને તો આપણે સરસ રીક શાંતિથી વાત કરાય, એની અરે બાંધવા ન બેહાય, એ આપણી વેવાડ છે, આપણે દીકરી એના ઘરમાં દીધી છે. મને એ ખબર નથી પડતી, તમે એક દીકરીના બાપ છો અને એ દીકરીનો બાપ કેવો હોય તમને ખબર નથી એની, કે દીકરીને જીવની જેમ હાચવે. સાસરે ગઈ હોય ને તો રોજ ફોન કરે કે બેટા તને મજા છે ને, કઈ તકલીફ તો નથી ને, તારી સાસુ હેરાન નથી કરતી ને, તને જમાય સારી રીતે સાચવે છે ને. પણ આવું તો કાંઈ જ નહીં. આ માંડ માંડ કદી મદીને કોક વાર એની ઘરે લઈ ગઈ હતી, ત્યાં બધું વાટી નાખ્યું. દીકરી શાંતિથી રહેતી હોય ને ત્યાં જઈને ઘોસ પરોણા કરે. દીકરી તારે કઈ તકલીફ હોય ને તું ટ્યુશન તારે પિયરિયામાં આવી જાય છે, તારા મા બાપ હજી જીવતા બેઠા છે, તને ઉની આંચે નહીં આવવા દે. સે જે આપણે દુઃખ સહન નથી કરવાનું, આપણે ટાઢી રોટલી નથી ખાવાની, આપણે બહાર કામે નથી જવાનું, આપણે આખું દી તમે તારે હૂતું રહેવાનું, ટેસ્ટથી રહેવાનું છે. બસ આવી અવળી શિખામણ આપે ને તારી જેવી માં, એટલે અત્યારની દીકરીઓના ઘર ભાંગે છે. બોલી લીધું ને, મને ખબર જ હોય, કાંઈક વાત કરીએ ને એટલે તરત જ મારી દીકરી વિરુદ્ધ બોલવાનું ચાલુ થઈ જાય તરત. અરે પણ તું મને એમ કહેશો કે તમને કાંઈ દીકરીની પડી નથી, મને દીકરીની પડી છે ને, એટલે જ હું ત્યાં જતો નથી વારે વારે. સમજા, જો હું ત્યાં જાઉં ને તો આપણી દીકરીને એટલી જદ્દ હોય, એ તો બિચારી છોકરું કહેવાય, એને શું ખબર પડે એ આપણે ત્યાં રોજ રોજ. હા બસ, આ તમે કીધું ને એકદમ પોઈન્ટની વાત કરી, છોકરું કહેવાય એટલે મારી છોકરી છોકરું કહેવાય ને, એટલે જ એને શીખવાડવામાં આવે છે કે બેટા તારે આમ કરવાનું તેમ કરવાનું, એમાં તમને શું બળતરા થઈ ગઈ? હું એ જ કહું છું, છોકરું કહેવાય ને એટલે એને એની રીતે ઘડાવવા દેવું પડે. સમજા, એ જેમ રહે ને એમ એને રહેવા દેવું પડે, તો જ એને ખબર પડે કે આપણે હારામાં કેવી રીતે રહેવાનું અને પિયરામાં કેવી રીતે રહેવાનું, એને સસરાનો અને પિયરનો તફાવત ફરક પડે. તમને તો એવું ઈચ્છા હશે ને કે મારી દીકરી દુઃખી થાય, એની સાસુ હેરાન કરે અને એવી દુઃખી થાય ને કે ન્યા આપઘાત કરવાનો પ્રયત્ન કરે. કેવી વાત કરશો, આવી વાત કરવાની હોય તમે કેવી સારી વાત કરો છો. ઓલા દિવસે તમને લઈ ગઈ મીરાની ન્યા, તો વેવાણની ન્યા બગ બગ કરવા માંડ્યા હતા. મેં તમને કીધું તો ને મૂંગા રેજો, મારે વેવાણની સામે તમને ખીજાવવું પડ્યું કે મૂંગા રહ્યો એમ. અરે પણ તું ન્યા એવી રીતે વાત ન કરવાની હોય, અને તું આમ રોજ રોજ જાય કરી ને તો એ વયવશે આપણે ઘરે પાછી. તે ભલે ના આવે, મને મારી દીકરી નડતી નથી, તો તમને નડતી હોય ને તો ભલે નડતી હોય, પણ તો હું એને આખી જિંદગી આયા રાખી ઘરમાં ઘરમાં રાખી આખી જિંદગી, એને હું કહે તને હારે વળાવી જ નહીં પડે. બીજે હારે વળાવી ને તો ન્યા હોત ને તું ન્યાથી પાસે આવશે, પછી ત્રીજે જાય ને તો ન્યાથી તું જાય અને ન્યાય પાસે આવશે, અને પછી આપણી જ દીકરી કંટાળીને તારા લીધે આત્મહત્યા કરશે, મને તો એમ લાગે છે. જોયું, હરી ફરીને મારું નામ, મને મારી દીકરી નથી નડતી એટલી ખબર છે મને, પણ છે ને મારી દીકરી મારા કારણે દુઃખી નહીં થાય એ મને પાકી ખબર છે. તને એમ લાગે છે કે મારા કારણે દુઃખી નહીં થાય, પણ તારું જે વર્તન, તારો જે સ્વભાવ, તું જા ફાવે વેવાણ સામે જેમ બોલશો ને તારી દીકરીને ચડાવશો ને, તે વેવાણે કઈ ઓછી નથી. આ કેટલું બોલતી હતી ખબર છે ને તમને, આ ડોસી થઈ ગઈ, પણ છે ને એને ભાન નથી પડતી કે દીકરીના માવતરા ને કેમ વાત કરાય એમ. અરે પણ એ ક્યાં ખોટું બોલે છે વેવાણ, હવે તારા છોકરાની ઓ હોય અને તને પૂછા વગર ઘરમાંથી બહાર વહી જાય, તને પૂછા વગર વી આવે અને ફાવે એમ ઓળું વર્તન કરતી હોય તો તું હું સહન કરી લે? કરી જ લેવાય. આ સમય છે ને અત્યારે અલગ છે, એ તો અમારા જમાનામાં એવું હતું કે સાસુ કહે ને એવું જ કરવાનું, સાસુ કહે ને કે વહુ આટલું જ પાણી પીજો એને એટલું જ પાણી પીવાનું, વહુ તમે બહાર જતા નહીં ક્યાંય તો એ નહીં જવાનું. હવે અત્યારના જનરેશન પ્રમાણે દીકરીઓ પોતાના રીતે જીવી શકે છે. માર મારતો હોય, હાહુ મેણા ટોણા મારતી હોય, કરિયાવાળાને પાથતી હોય એની અરે, અને ફાવે એમ ખાવાનું ન દેતી હોય, એને ખરે દુઃખ કહેવાય. અને હું એવી કોઈ વસ્તુ છે મેં ગણાવી એવું કાંઈ મીરાને હા હારા થાય છે?
મારો ભાઈ કહેતો હતો ને ત્યાં મને લગ્ન કરવાના હતા મારી દીકરીના, એ આવીને સુખેથી આરામથી રે ઝરૂખામાં બેહીને ઝૂલા ઝૂલત. એ તારા ભાઈ તો છે ને ઓલા વેવાઈ પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા, એટલે એમાં દોડાદોડી કરતો હતો, એને એમ કે 10 લાખ મારે દેવા નહીં ને, એવો છે તારો ભાઈ. આમ જોવો મારો ભાઈ જેવો છે એવો, પણ તમારી પાસે 5 રૂપિયા માંગવાનો થયો. એ આપણી દીકરી હારા હાટું છે ને, એને હારા હાટું છે ને આપણી દીકરી ત્યાં કે ઠેકાણે કરવા માંગતો હતો. મને લાગે છે કે હું નાની હતી ને મેં ગોરમાં પૂજા ને તેને નાગલા ઉડી ગયા હશે, આ ત્યારે મને આવો પતિ મળ્યો. પતિ તો તારો હારો છે સમજ્યા, તને જો રહેતા આવડે ને તો કોઈ દિવસ કાંઈ બોલે નહીં, તું કે એમ કર્યા કરે, તું કે કે ખાઈ લે તો ખાઈ લે, તું કે હાલો હોટલમાં જવું તો હોટલમાં લઈ લે, તું કે ફિલ્મ જોવા જવું તો ફિલ્મ જોવા લઈ દે, પછી આનથી હારો તારે પતિ મળે ક્યાં? તો તમે સરખા એક એક શું કહેવાય બાપની જગ્યા પર તમે રાખીને જોવો તો તમારી દીકરીને તમે કેટલી કેર કરો છો. એ એમ છે ને તો તારે જોઈજે, તું ભવિષ્યમાં તું જોઈજે, આ જે હું વર્તન કરું છું ને એ જ સાચું છે, તું વર્તન કરીશ ને એ સદંતર ખોટું છે. તને એમ થાય કે નહીં હો, મીરાના પપ્પા તમે જે કરતા હતા ને એ જ સાચું હતું, તું જ તારા મોટા કહે જોઈજે. હું જે પણ વાત કરું જે પણ બોલું ને ક્યારે મને પસ્તાવાનો વારો નથી આવ્યો, તો પછી હવે શું આવવાનો હતો? દીકરીની જિંદગીનો સવાલ છે ને, એટલે હું તને કહું છું તારે પસ્તાવાનો વારો છે, હજી તું સુધરી જા. તમે જે કામ કરવાનો ને કરી આવો, જાઓ મગજ ખાવમાં ખોટું. દીકરીનું ઉપરાણું લેવાની બદલે આ વેવાના પક્ષમાં બોલવા માંડ્યા હતા.